નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે દ્વિતીય પ્રિલિમિનરી પરીક્ષા કે જે તમારી ફેબ્રુઆરી મહિનામાં લેવાની છે તેમાં ધોરણ 9ના ગુજરાતી વિષયનું જે પેપર છે આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો એ તેમાં વિભાગે પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો સવાલ, જતુ જગના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, રાતનો શાંત નીરવનો સમય. બીજો સવાલ, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? તેનો જવાબ છે ઓપ્શન ડી, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. પછી બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલો સવાલ છે, નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન ખાલી જગ્યા હતા? તેનો જવાબ છે શ્રેષ્ઠી. ત્રીજો સવાલ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેનો જણાવો. તેમાં પહેલો છે, અરુણિમાએ વૃદ્ધ સાહસવીરને જો એમો ફેરવી લીધું, તેનો જવાબ છે ખોટું. ચોથો સવાલ, વિભાગ અ માં આપેલા કરતાને વિભાગ બ આમાં આપેલી તેની કૃતિ સાથે જોડો. તેમાં પહેલું છે, ભારતીય સંસ્કૃતિને સીધે તેને લગ્ન છે અને બીજું છે, સમાજ સમર્પિત શ્રેષ્ઠ રીતે એક રેખાચિત્ર છે. પાંચમો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો માટે કારણો જણાવો. પહેલું, માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કારણ કે તેનું ઉત્તર આવશે તે સંસ્કૃતિની દિશામાં આગળનું પગલું છે. બીજું, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે તેનો જવાબ છે ગાંધીજીને ભય હતો કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે. પદ્ય વિભાગ જોઈએ, છઠ્ઠો સવાલ છે, છઠ્ઠો પ્રશ્ન છે. પહેલો સવાલ છે, દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તેનો જવાબ છે ઓપ્શન બી, ઘાટા જેવી. બીજું, માતાના ટહુકા પાસે કોની વિસાદ નથી? તેનો જવાબ છે ઓપ્શન એ, બી, સીમાં જણાવેલ ત્રણેયની. પછી ત્રીજો સાતમો સવાલ છે, ખાલી જગ્યા પૂરો. પેલું, નાયકીના મનના સુબા ખાલી જગ્યા નગરીના છે? તેનો જવાબ છે દ્વારિકા. પછી પેલો આઠમો સવાલ છે, ખરાબ કે ખોટા જણાવો. પેલું છે, કોણે કહ્યું ખાલી હાથે મરી જવાના? તો તેનો જવાબ આવશે ખરું. પછી નવમો વિભાગ, અમ આપેલા કરતા અને વિભાગ બ માં આપેલી તેમની કૃતિ સાથે જોડો. ગોદમાં માતાની ક્યાં? તેનો જવાબ છે ગીત અને લોહીની શકે તે નવલિકા છે. વ્યાકરણ વિભાગ છે પ્રશ્ન નંબર 10, નીચેની શબ્દની શબ્દીનો વિગ્રહ કરો. મનોબળ તેનો થશે મનઃ વત્તા બળ અને સ્વાર્થનો થશે સ્વ અથા અર્થ. પછી શબ્દોના સમાસ ઓળખાવો. હારમાળા છે તે તત્પુરુષ છે અને નવજીવન છે તે કર્મધારય છે. પછી બારમો સવાલ, નીચે આપેલા વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જાણો. જેમ કે કાંટામાં સચવાતો ફૂલ ફૂલ છે તે જાતિવાચક સંજ્ઞા છે. તેરમો સવાલ, નીચે આપેલા વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જાણો. મારા પપ્પા મારા સપનામાં આવ્યા હરી તો અહીં મારા છે તે સાર્વનામિક છે. પછી ચૌદમો, નીચેના વાક્યમાં રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. એમણે વિપુલ કમાણી કરી તો અહીં એમણે છે તે પુરુષવાચક છે. પંદરમું, નીચેના શબ્દને સ્વ વ્યંજન પ્રમાણે છૂટા પાડો. તો ટાટા બોલ છે તેનો જવાબ લખેલો છે અને મૃત્યુનો પણ જવાબ લખેલો છે. સોળમો સવાલ, નીચેના આપેલા શબ્દમાંથી પૂર્વ પ્રત્યે કે પર પ્રત્યે શોધી તેને કયો પ્રત્યે લાગે છે તે જણાવો. ખાટલી છે તો ખાટ વર્તાલી એટલે કે અહીંયા પર પ્રત્યે લાગે છે. વિદેશમાં વી પૂર્વ પ્રત્યે છે અને દેશ છે. પછી આગળ, નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો. આજે ધર્મનો થાંભલો ખરી પડ્યો આ રૂપક અલંકાર છે. પછી અઢારમો સવાલ, નીચેના વાક્યોનો પ્રકાર જણાવો. શું દરેક નદી માતા હોય છે? તેનો જવાબ છે પ્રશ્ન, તેના અથવામાં બાળક તમે પસંદ કરો. આ 11th વાક્ય છે. સત્તરમો સવાલ, નીચેનું વાક્ય સાધુ સંયુક્ત કે સંકુલ વાક્ય છે તે જણાવો. તેમાં આવશે પહેલું, તેને પ્રયાસો ચાલુ રાખી અને ધીમે ધીમે આગળ વધી તો આ સંયુક્ત વાક્ય છે. અને એના અથવામાં બીજું છે, મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે તે આ સાધુ વાક્ય છે. પાઠ બી વિભાગે નીચેના પ્રશ્નોના સવિસ્તાર લખો. પહેલો સવાલ છે, નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા માટે કારણે સફળ થયા? તેનો જવાબ છે, નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશોમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા કારણ કે તેમણે પોતાની હૈયાસૂજ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશોમાં કપાસ, ચા, કોફી, કેથી અને રબરની ખેતી કરી હતી. કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો હતો. તેમણે શેરડીનું વાવેતર કરીને 1924માં લુગાઝી સુગર ફેક્ટરી શરૂ કરી. નાની ઉંમરે તેમનું ઓછું ભણતર હોવા છતાં અસાધારણ હૈયાસૂજ, સખત પરિશ્રમ, સાહસ અને પરમાત્માના અડગ શ્રદ્ધાને કારણે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. બીજો સવાલ, વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો. જવાબ આવશે, વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડામાં મિજબાની થાય. આજુબાજુની વાડીના અને અડોશ પડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાની અને આચી પાકી કાથીની ખાટલી ઉપરમાં માનવબંધા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરીને લાવે અને સળી પેટાવી તાપણો કરે. એમાં ભૂટ્ટા શેકાય પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા થઈ ખવા સૌને મળે અને વહેંચે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળા એક બે દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય ને છેક સવારે વહેલી સવાર સુધી ચાલે. આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટી હોય છે. ભલે નાની અને ખાનગી હોય આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો પણ આનંદ લે. પછી આગળ છે, નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો. ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? તેનો જવાબ છે, ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનએસસીએમની સગવડ ન હતી. એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને કહ્યું, સરજી મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ. અરુણિમાની આ આગળતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતાની જાગી ઉઠી. તેનો અર્થમાં આપણને બીજો સવાલ આપેલો છે, કીડીઓના પરિવારની લેખકે કઈ કઈ ચિંતા વ્યક્ત કરી છે? તેનો જવાબ મેં તમને લખીને આપેલો છે.
વિભાગ બી જોઈને જેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સવાલ છે, પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોનમુકું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે તે લખવાનું છે. પપ્પા હવે હું ફોનમુકું પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે. પિતા પુત્રની પરવાનગી માગે છે, પિતાનો આદર જાળવે છે, તે પછી પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે. જોકે પિતા આ પ્રશ્ન નથી પૂછતા. પિતા અને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય છે એ સમજી જાય છે. એટલે તમને જરીએ મોજ આવે તે થયું, મને હું એસટીડીની ડાળથી ટકું એમ કહીને પિતાને ચિંતાથી હળવા ફૂલ કરવાની પિતા પુત્રીની ભાવના વ્યક્ત થાય છે. પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલા પ્રશ્નો હોસ્ટેલની સાથે વાતોને દોર આગળ ચલાવે છે. એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે. આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે, પણ ફાગણ લીલા ગુંજારા કોઈ જાળવાનું ભાન એમ નહીં થાય. સુખુ મમ્મી બા જલસામાં અને અંતે જાજી તે વાર્તાનું ઝાડા ગાડા ભરાય હું કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગ કરીને દીકરીની માતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે. એટલું જ નહીં, પુત્રીની પિતા સાથેની આત્મીય સંબંધો કેટલા ગાઢ છે તેનો પણ અરસા આપે છે. તેના અથવામાં આપણને બીજો સવાલ આપે છે, મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં જણાવો. એનો જવાબ મેં તમને લખીને આપેલો છે, જે તમારે શાંતિથી વાંચવાનો છે, સમજવાનો છે અને યાદ રાખવાનો છે. આગળ જોઈએ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ આપો. પહેલો સવાલ છે, ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? તેનો જવાબ છે, ભગવાન શ્રીકૃષ્ણના ગોપીના સ્વપ્નમાં આવ્યા. સૌપ્રથમ શ્રીકૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વાલી કરી, પછી ગોપીની સામે મરક મરક હસતા ઉભા રહી અને તેમના આંસુ લૂછ્યા. તેના અથવામાં બીજો સવાલ છે, કવિને માતા પાસેથી શું મળે છે? તેનો જવાબ લખેલો છે. વિભાગથી જોઈએ નીચેનો અગત્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. તેને સરસ મજાનો અગત્યખંડ છે. આ પ્રશ્ન જોઈએ. પહેલો સવાલ છે, કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તેનો જવાબ આવશે, જે વ્યક્તિ સમયને મૂડીને કરકસરથી યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે. બીજો સવાલ, થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? તેનો જવાબ છે, જે વ્યક્તિ સમયને મૂડીને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે. ત્રીજો સવાલ, કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તેનો જવાબ છે, જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે છે તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ જમા થાય છે. ચોથો સવાલ, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે, સમય એ જ સાચી મૂડી. તેમાં અથવા આપણને બીજો ફકરો આપેલો પદ્યખંડ વાંચી નીચે પ્રશ્નના ઉત્તર લખો. જોઈએ તેના પદ્યખંડ અને તેનો પ્રશ્નના ઉત્તર. તેમાં પહેલો સવાલ છે, તારે ભરોસે રામ એવું ગાવનારને કવિ શા માટે ખોટો કહે છે? તેનો જવાબ છે, તારે ભરોસે રામ એવું ગાનારને કવિ ખોટો કહે છે કારણ કે એને ખુદને પોતાના પર ભરોસો નથી, કેવળ ખુદા પર ભરોસો રાખીને બેસવાથી કંઈ અર્થ સરવાનો નથી. પછી આગળ છે બીજો સવાલ, કયા સાગરમાં કેવી રીતે અને શું ઝુકાવવા કવિ ઈચ્છે છે? તેનો જવાબ છે, કવિ હૈયામાં હિંમત રાખી પોતાના જીવનરૂપી વાણના સડ અને કમાનને પોતાના બાહુબળથી સંભાળીને સંસારરૂપી સાગરમાં ઝુકાવવા ઈચ્છે છે. પછી ત્રીજો સવાલ, કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? તેનો જવાબ છે, કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે. ચોથો સવાલ, કાવ્યની યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે, શીર્ષક આપણે પોતાના ભરોસે. વિભાગ સી છે, નિશાના આપેલા વિષય ઉપર આશરે સો શબ્દમાં અહેવાલ લખવાનો છે. તેમાં છે, પહેલું દેશ સન્માન સમારંભ જોઈએ. આજનો દિવસ તારીખ 10/7/2017 અમારી શાળા માટે ગૌરવનો હતો. અમારી શાળાની વિદ્યાર્થીની પાયલ દેસાઈ ગુજરાત બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી તે માટે શાળાએ સન્માન સમારંભ રાખ્યો હતો. સૌ વિદ્યાર્થીઓ સાથે મળીને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાની ફૂલવોથી શણગારી હતી. સન્માન સમારંભ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ શાળાની વિદ્યાર્થિનીઓએ સરસ્વતી વંદનાનું ગાન કર્યું. ત્યાર પછી આચાર્ય શિક્ષણ મંત્રીનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છ તેમનું અભિવાદન કર્યું. શાળાના પરિચય આપતા આચાર્ય પાયલ દેસાઈની સિદ્ધિને બિરદાવી શિક્ષણ મંત્રી નાસ્તે પાયલ દેસાઈને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને સ્કોલરશીપનો ચેક પણ આપ્યો. શાળાના અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી પાયલ પરીક્ષા માટે તેને કેવી તૈયારી કરી હતી તેમાં આચાર્ય તથા શિક્ષકોનું માર્ગદર્શન કેવું હતું, તેમને ઘરના વડીલો સાથ સહકાર કેવા મળ્યા તેનો ખ્યાલ આપ્યો. પાયલ પોતાની આ સિદ્ધિનો યશ તેના માતા પિતા શાળાના આચાર્ય શિક્ષકો તથા મિત્રને આપ્યો. અંતમાં પાયલના વર્ગ શિક્ષકે સૌનો આભાર માન્યો અને સ્વાદિષ્ટ ભોજન પછીના સન્માન સમારંભ સમાપ્ત થયો. તેના હાથમાં બીજું આપણને આપેલું છે, બે પંક્તિ આપેલું છે, તેનો અર્થ વિસ્તાર કરવાનો છે. તેનો જવાબ મેં તમને લખેલો છે, જે તમારે શાંતિથી વાંચવાનો છે, સમજવાનો છે, યાદ રાખવાનો છે. પછી આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા વિષય પર આશરે 200 શબ્દમાં નિબંધ લખો. ગ્રીષ્માનો મધ્યાહન જોઈ આ નિબંધ. અરે આવ્યો કાળ ઉનાળો, અવની અખાડે અંક ઉઘાડે, અવધૂત ઝાડ ચટાડો. આ વાત પંક્તિ છે જે પાઠકે લખ્યું છે. ભારતમાં 3 ઋતુઓ છે, ચોમાસુ, શિયાળો અને ઉનાળો. ગ્રીષ્મ વસંતની વિદાય થતાં ગ્રીષ્મ ઋતુનું આગમન થાય છે. ગ્રીષ્મમાં સૂર્યોદય પહેલાં થોડીક ઠંડક હોય છે. એ સમયે આગાશી કે ઘરના આંગણામાં મીઠી નીંદરનો આનંદ માણી શકાય છે. પણ સૂર્યોદય પછી તડકાનું અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરે તો જાણે આકાશમાંથી આગ વરસતી હોય તેવો અસહ્ય તાપ પડે છે. ધરતીમાંથી ઊની લાય ઝાડ નીકળે છે. તેના લીધે રણમાં જળનો આભાસ થાય છે. તેને મૃગજળ કે ઝાંઝવા કહે છે. ખેડૂતો, શ્રમિકો, મુસાફરો તથા પશુઓ પણ ઘટાદાર વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. બપોરના સમયે
ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે અને કાળઝાળ ગરમીમાં પગરજુ લોકોએ ઠેર ઠેર બાંધેલી પરબો તરસિયાઓ માટે આશીર્વાદરૂપ નીવડે છે. ગ્રીષ્મની બપોરનું સૌંદર્ય જુદું જ હોય છે. ગુલમહોરના લાલ જટા કૃષ્ણ પુષ્પો ગ્રીષ્મના મધ્યાહ્નની શોભા વધારે છે. બપોરે નીલા રંગના આકાશમાં ચક્રાવા લેતી સમળીનું દૃશ્ય કેવું સુંદર લાગે છે. ગ્રીષ્મમાં ફાંસલા, સકટેટી, તરબૂચ અને કેરી જેવા સ્વાદિષ્ટ ફળો થાય છે, જે કાળઝાળ ગરમીમાં રાહત આપે છે. ગરમીથી રાહત મેળવવા લોકો પંખા, એરકન્ડિશનર, એરકુલર તેમજ આઈસ્ક્રીમ, લસ્સી, છાશ જેવા ઠંડા પીણાનો આશ્રય લે છે. ઘણા લોકો માઉન્ટ આબુ, ઉટી, માથેરાન જેવા હવા ખાવાના સ્થળોએ જાય છે. આપણે ગ્રીષ્મ ઋતુ ભલે ત્રાસદાયક લાગતી હોય પરંતુ ગ્રીષ્મના આકરા તાપ વિના જીવનને શાંતતા આપનારી વર્ષા ઋતુનું આગમન શક્ય નથી. આથી જ કહેવાયું છે, દુર્જનની કૃપા બુરી, પલળો સજનનો ત્રાસ, સુરત જ્યાં ગરમી કરે ત્યાં વર્ષાની આસ. તેના અથવામાં આપણને બીજો નિબંધ આપેલો છે, પ્રકૃતિને ખોળે એક કલાક. તો આ નિબંધ જે છે તેનું અહીં મેં તમને સરસ રીતે લખીને આપેલું છે. તે તમારે શું કરવાનું છે, શાંતિથી વાંચવાનો છે, સમજવાનો છે અને યાદ રાખવાનો છે. અને જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમારે તેને સરસ રીતે લખીને આપવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આ પ્રકારના વિડીયો તમને મળતા રહે. અને જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો.